વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર ગણિતમાં ચેપ્ટર નંબર 8 ના પ્રમેયો અને પૂર્વધારણાઓ જોઈશું. હવે પૂર્વધારણાઓ એમાં આપી નથી, જેના કારણે આપણે હવે પ્રમેયો એમાં જોઈશું. બરાબર, ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ, પ્રમેય 8.1 બહુ સિમ્પલ ને સરળ છે, થોડાક લેન્ધી છે, જેથી તમારે શું છે થોડું યાદ રાખવાનું રહેશે, બાકી બહુ જ સિમ્પલ છે. બરાબર, તો અહીંયા આપણે પહેલું જોઈએ પ્રમેય 8.1. સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ તેની બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. બરાબર, આ માની લો કે ત્રિકોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એનું વિકર્ણ કહો તો એસી. આ બે ત્રિકોણ બનાવ્યા, એ બંને ત્રિકોણ કેવા છે, એકરૂપ છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલા એનું વર્ણન કરી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે પક્ષમાં એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એસી તેનો વિકર્ણ છે. બરાબર, તે આપણે પક્ષમાં આપ્યું. હવે સાધ્યમાં શું, આપણે સાબિત શું કરવાનું, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ આ બંને એકરૂપ છે તેવું સાબિત કરવાનું છે. બરાબર, તો આપણે સાબિત કરીએ. પહેલા શરૂઆતમાં જે પક્ષમાં કીધું છે એના આધારે બે ત્રિકોણ બન્યા એવું આપણે લખી નાખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી વિકર્ણ એસી દ્વારા, આ વિકર્ણ એસી દ્વારા બે ત્રિકોણ આપણે બન્યા, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડી સીડીએ, બે ત્રિકોણ મળે છે. માટે ત્રિકોણ એબીસી અને સીડીએ માં બીસી સમાંતર એડી છે. આ શું છે, બીસી સમાંતર એડી છે. બરાબર, અને એ સમાંતર છે ને એસી એનો શું છે, છેદિકા કહેવાય. આ બે સમાંતર છે ને એની છેદિકા એટલે ઝેડ બન્યું, અને ઝેડ બને તો એટલા માટે બંને ત્રિકોણ કેવા એટલે બંને ખૂણા, આ બંને ખૂણા કેવા કહેવાય, સરખા કહેવાય. બરાબર, માટે અહીંયા જો બી સી એ અને ડી એ સી બંને ખૂણા કેવા થાય, સરખા. કઈ રીતે, યુગ્મ કોણની જોડ, આ ઝેડ બને છે એટલા માટે. બરાબર, આડો ઝેડ પણ ઝેડ તો છે. તથા સેમ એ જ રીતે અહીંયા એબી સમાંતર સીડી અને એ એસી એની છેદિકા કહેવાય, છેદિકા છે. માટે બી એ સી અને ડી સી એ આ બંને ખૂણા પણ કેવા કહેવાય, યુગ્મ કોણની જોડના કારણે સરખા થાય. જો ઝેડ બન્યો અને એટલા માટે બંને કેવા થશે, સરખા થશે. બરાબર, બે ખૂણાઓ સરખા છે અને એસી બંનેમાં કોમન જ છે ને, આ બંને ત્રિકોણમાં એસી બંનેમાં કોમન છે સામાન્ય બાજુ. આથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સીડીએ બંને ત્રિકોણ સરખા થયા. કઈ રીતે, ખૂબા ખૂ ખૂણો બાજુ ખૂણો નિયમ પ્રમાણે, અથવા એ રીતે પણ લખી શકાય કે વિકર્ણ એસી સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ને બે એકરૂપ ત્રિકોણો એબીસી અને સીડીએ માં વિભાજન કરે છે. બરાબર, એમાં આપણે વિભાજન કરે છે તેવું આપણે થઈ જાય. હવે આપણે જોઈએ પ્રમેય 8.2, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય છે. સેમ એવી રીતે જ ઉપરની જેમ જ આપણે થયું, પણ આ વિકર્ણને કારણે આપણે એકરૂપ ત્રિકોણ થાય છે અને એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ સામ સામેની બાજુઓ સમાન હોય છે. તો એ સાબિત કરવા માટે પહેલા આપણે ત્રિકોણ ચતુષ્કોણ આપણે એબીસીડી લીધું. બરાબર, હવે એની સામ સામેની બાજુ સમાન છે એવું સાબિત કરવા માટે આપણે એક વિકર્ણ લઈશું એસી. બરાબર, તો પક્ષમાં સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે. બરાબર, અને એના માટે એસી એ કર્ણ છે એવું લખવું હોય તો એકસા લખી શકાય. સાધ્ય આપણે સાબિત શું કરવાનું છે, એબી સમાંતર એટલે એબી બરાબર સીડી, આ સામ સામેની બાજુ સરખી છે અને બીસી અને એડી બંને સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે આપણે સાબિતી જોઈએ. ત્રિકોણ એબીસી અને એસીડીમાં આ બંને ત્રિકોણો આપણે છેદિકાથી બનતા છે, માટે એબી અને સીડી સમાંતર છે અને એસી એની શું છે, છેદિકા છે. સેમ ઉપરની જેમ યુગ્મ કોણની જોડ, બરાબર, કે સી એ બી અને એ સી ડી યુગ્મ કોણની જોડ, સેમ એ જ રીતે આ બંને સમાંતર થાય છે છેદિકા એસી ના કારણે. તો એના કારણે બી સી એ બી સી એ અને એ ડી એ સી એટલે આ વસ્તુ શું થઈ, જો પહેલા આ બંને સમાન થયા, બરાબર, અને બીજામાં આ બંને સમાન થયા. બરાબર, તો એ બંને યુગ્મ કોણની જોડના કારણે ઝેડ બને છે એના કારણે શું છે, સમાન થાય છે. તથા એક બાજુ એસી એ સામાન્ય બાજુ છે. બરાબર, બંને ઓલાની જેમ જ થયું. બરાબર, માટે ત્રિકોણ એબીસી અને સીડીએ ખૂબાખૂ શરત મુજબ શું થાય છે, એકરૂપ થાય છે. હવે બંને ત્રિકોણ એકરૂપ થાય તો માટે એકરૂપ ત્રિકોણની બધી એટલે બાજુઓ અને ખૂણાઓ
બરાબર, સમ એટલે એકરૂપ બાજુ અને ખૂણાઓ કેવા હોય, સરખા હોય, માટે એ બી બરાબર સીડી થાય અને બીસી બરાબર ડીએ થાય. કઈ શરત મુજબ? સીપીસીડી એટલે એકરૂપ ખૂણાઓની એટલે ત્રિકોણની એકરૂપ બાજુઓ, બરાબર, એકરૂપ ભાગો. તો એ રીતે આપણે કરી શકાય.